નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે જોવાના છીએ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. કયું? શ્વેત પ્રકાશનું વિભાજન. અત્યારે આપણે આગળ જોયું કે કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન. હવે આપણે જોવાનું છે શ્વેત પ્રકાશનું વિભાજન. તો એમાં કેવી રીતે કરવાનું છે? તો તમારે એક પુઠ્ઠું લેવાનું છે. પુઠ્ઠાની અંદર તમારે એક હોલ અથવા તો છિદ્ર પાડી દેવાનું છે અને એને એવી રીતે મૂકવાનું છે કે જેથી સૂર્યપ્રકાશના કિરણો એના પર આવે, એટલે એમાંથી એક છિદ્રમાંથી સૂર્યપ્રકાશનું કિરણ પસાર થાય તો આપણને શું મળે? કેટલા બધા કિરણમાંથી કોઈ પણ એક નાનું એવું સાંકડું કિરણ પણ મળી જાય ને, એટલે આપણે પુઠ્ઠું લેવાનું અને એની ઉપર એક હોલ પાડી દેવાનો, એક છિદ્ર પાડી દેવાનું, એટલે આપણને શું મળી જાય? ના, સાંકડું એવું કિરણપુંજ મળી જાય. બરાબર છે? પછી આ સૂર્યપ્રકાશનું પાતળું કિરણપુંજ પ્રિઝમમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવી રીતે આ સાઈડથી આપાત થાય એવી રીતે તમારે પ્રિઝમને મૂકવાનું છે. બરાબર છે? એટલે કે તમારું જે સૂર્યપ્રકાશનું સાંકડું કિરણપુંજ પુઠ્ઠા વડે તમને જે મળે છે એને એવી રીતે મૂકો કે પ્રિઝમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો બનાવો. બરાબર? એના પછી તમારે શું કરવાનું છે કે પ્રિઝમને એવી રીતે સેટ કરવાનું છે કે જેથી તમને શું મળે? સાત રંગોમાં વિભાજન થતું જોવા મળે. અને આ સાત રંગોના વિભાજનને જોવા માટે આગળ તમારે શું મૂકવાનું છે? શ્વેત પ્રકાશનો પડદો પાછો મૂકવાનો છે જેથી તમે રંગ દેખાઈ શકે અને ઓળખી શકો. બરાબર છે? જામલી,
પણ શેના લીધે તમને જોવા મળે છે વક્રીભવનના કારણે.